પાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને રાજ્યના પ્રધાનમંડળમાં તેમને પ્રથમ વખત સ્થાન મળ્યું છે 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 અને આ પ્રથમ બજેટ આથી તેમના વાપીમાં ઉત્સાહનો માહોલ હતો મહત્વપૂર્ણ કે દેસાઈ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વીઆઈ હોલમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના બજેટને લાઈવ નિહાળવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો અને વાપીના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નાણાં મંત્રીએ રજૂ કરેલા બજેટને વાપીના તમામ વર્ગોએ આવકાર્યું હતું એક પણ નવો ટેક્સ નાખ્યા વિના નાણામંત્રીએ રજૂ કરેલા બજેટ માટે વાપીના ઉદ્યોગપતિઓ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ નાણામંત્રીનો મંત્રીનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા વાપી વલસાડ ધરમપુરાના કપરાડા પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ રાજ્ય સરકારમાં નાણામંત્રી મંત્રી હોવાથી વાપી સહિત વલસાડ જિલ્લાના લોકોને બજેટમાં અનેક અપેક્ષાઓ હતી ગુરુવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં વાપી સરીઘામ અને અંકલેશ્વરમાં ઉદ્યોગોના ટ્રીટમેન્ટ કરી દરિયા સુધી નાખવા કરોડની નાણાકીય જોગવાઈની જાહેરાત કરી હતી જેથી છેલ્લા થોડા સમયથી થી ખોરંબે પડેલા પ્રોજેક્ટને હવે વેગ મળશે રાજ્યના બે હજાર બાવીસ ત્રેવીસ ના બજેટને રજૂ કરતા નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ઉમરસાડી દરિયાકાંઠે ફ્લોટિંગ જેટીને સુવિધાને પણ પ્રાધાન્ય આપ્યું છે આ બજેટમાં રાજ્યમાં હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને પારડીના ઉમરસાડીમાં ફ્લોટિંગ જેટીની સુવિધા પૂરી પાડવા કુલ રૂપિયા બસો કરોડની જોગવાઈ કરી છે તેમજ તિથલ બીચના વધુ વિકાસને નાણામંત્રી કનુભાઈ દેસાઇએ ધ્યાને લીધું હતું જેમાં બ્લૂ ફ્લેગ આંતરરાષ્ટ્રીય બીચ તરીકે માન્યતા પ્રાપ્ત શિવરાજપુરના બીચની જ જેમ વલસાડના તિથલ બીચ ખાતે બ્લુ ફ્લેગ બીચના વિકાસ માટે રૂપિયા આઠ કરોડની જોગવાઈની જાહેરાત કરી છે દસ હજાર કરોડ રૂપિયા એ એજ્યુકેશન એક્સિલન્સ માટે એલોટ કર્યા છે ને પછી બાર હજાર ચારસો ચોરાસી કરોડ રૂપિયા એ હેલ્થ માટે એલોટ કર્યા છે તો હેલ્થ ને એજ્યુકેશન એ કોર સેક્ટર છે ને આનો ધ્યાન રાખ્યો છે ને પછી દરેક રાજ્યના દરેક ખૂણે ખૂણ મેં વિકાસના જે કામો છે એ નર્મદા યોજનાનો પાણીનો પ્રશ્ન હોય ને હેલ્થનો હોય આદિવાસી એરિયામાં પાંચ નવી ની પાર્ક સ્થાપના કરવાની હોય પછી નવસારીમાં ટેક્સટાઇલ પાર્કની પછી બાયોટેકનોલોજી ને પછી કૌશલ્ય યુનિવર્સિટી તો એ એક અભૂતપૂર્વ ને વિકાસલક્ષી બજેટ છે આ આજનું આ જે ગુજરાત રાજ્યનું જે બજેટ છે માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ એ જે રજૂ કર્યું છે એ ખૂબ ખૂબ જ આવકાર્ય છે દરેકે દરેક વર્ગને એમણે આવરી લીધા છે દરેક વિસ્તારને આવરી લીધા છે અને આપ જુઓ તેમ હેલ્થ બાબતે જે વાપીને હોસ્પિટલ તથા શિક્ષણ બાબતે નવા કૌશલ્યવર્ધક કેન્દ્રો જે ઇન્ડસ્ટ્રીઝમાં નવા માણસોને યુવા વર્ગને પ્રોત્સાહન મળે એવી ઘણી યોજનાઓ એમણે રજૂ કરી છે આ બજેટ બજાર બજેટમાં અને ખૂબ જ આવકાર્ય બજેટ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પૂર્ણ ઉદ્યોગ જગત આને પૂર્ણ રીતે આવકારે છે બજેટ ખરેખર આવકારીએ છે આપણે જે હમણાં એક પરિસ્થિતિ જોઈ રહી છે યુક્રેનમાં જે ઉદ્ભવી છે અને આપણા વિદ્યાર્થીઓ જે ત્યાં મેડિકલ ક્ષેત્રે ભણવા જઈ રહ્યા છે અને એમને ત્યાં જવાનું એકમાત્ર કારણ કે અહીંયા જે ઇનફ સીટ નથી તો એમાં બી આ બજેટમાં એક ખૂબ સરસ પ્રોવિઝન કરવામાં આવ્યું છે નવી મેડિકલ કોલેજો ખુલશે જેના લીધે આપણા વિદ્યાર્થીઓને અહીંયા ભણવા મળશે ત્રણ મેડિકલ કોલેજ આપણા ક્ષેત્ર ગુજરાત રાજ્યમાં ખુલી રહી છે અને એ ઉપરાંત આપણે જે તમામ જે ક્ષેત્રમાં આપણે સાંભળ્યું જે વિવિધ એમણે લગભગ પોણા બે કલાક જેટલું એમણે બજેટમાં જે ઉદબોધન કર્યું એક પણ નવા વેરા વગર આટલા સરસ જો હોય તો અમે ખરેખર એમાં બહુ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં મંત્રીશ્રી તરીકે ચાર્જ લીધા બાદ એમણે દરેક વસ્તુનો આટલો તરસ્પર્શી અભ્યાસ કરી અને દરેક ક્ષેત્રમાં કઈ રિક્વાયરમેન્ટ જે શું જરૂર છે લોકોની એ સમજી અને એ પ્રમાણે દરેક વર્ગને સંતોષકારક તો નહીં કહું સંતોષકારકથી પણ વધારે જે મળે એ પ્રમાણે એમણે એનું આયોજન કર્યું છે